કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને લઈને હાલ તો બેંકો આગળ લોકોના ઢગલા જોવા મળી રહ્યા છે. તો આજે લોકોને પૈસાની ખૂબ જ જરૂર હોવાથી લોકો એટીએમ આગળ પહોંચી ગયા હતા, પરંતુ કોઈ જગ્યાએ કેશ ન મળતા લોકોને હાલાકી પડી રહી છે. 500 અને 1000ની ચલણી નોટો બંધ થતાં લોકો કેશ જમા કરાવી રહ્યા છે. અમુક લોકોને પૈસાની ખૂબ જ જરૂર હોવાથી લોકો એટીએમમાં પૈસા ઉપાડવા માટે પહોંચી ગયા હતા, પરંતુ એટીએમમાંથી પૈસા ન મળતા લોકોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે. તો બેંકોમાં મોટી સંખ્યામાં લાઈનો લાગી છે, પરંતુ જે લોકોને પૈસાની અત્યંત જરૂર છે તેવા લોકોને બહુ જ હાલાકી ભોગવવી પડી રહી છે. તો અમુક લોકો માંગ કરી રહ્યા છે રૂપિયાની લિમિટ વધારે. તો રૂપિયાની લિમિટ વધારે તો હોસ્પિટલના ખર્ચામાં પણ મદદ થઈ રહેમ છે. તો હિંમતનગર શહેરના મોટાભાગના એટીએમ બંધ થતાં લોકોને ખૂબ જ પરેશાની સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી ભાઈ 10 તારીખથી એટીએમ ચાલુ થઈ જશે, અરે 11 તારીખથી એટીએમ ચાલુ થઈ જાય, પણ એટીએમ ચાલુ થયા નથી. કેશ ઉપાડવા હું ગયો પણ કેશ આવતી નથી. HDFCમાં ગયો, એક્સિસ બેંકમાં ગયો, SBIમાં પણ કેશ નથી. તો શું કરું હવે? મારે આજે 25 હજારની જરૂર છે. 25 હજાર ઉપાડતા નથી, ચેકથી બી નથી ઉપાડતા, શું કરવાનું એના માટે? દીપકસિંહ રાઠોડ, હિંમતનગર.